નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. દર્શક મિત્રો, દરરોજની જેમ આજે પણ અમે આજનું પંચાંગ બતાવીશું, દિન વિશેષનો મહિમા બતાવીશું, સાથે સાથે આ બારે બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, કઈ કઈ વસ્તુનું તમને ધ્યાન રાખવાનું રહેશે તે પણ અમને બતાવીશું. અને દિન વિશેષમાં ખાસ કરીને કઈ વસ્તુનું એક ખાસ જે અમે દર વખતે એક નવું મહત્વ આપતા હોય છે, કોઈ ટિપ્સ આપતા હોય છે, એના વિશે પણ આપણે જણાવીશું. અને આપણા જે કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પણ દૂર કરીશું એક ફોન થકી. ન માત્ર એટલું, જે લોકોએ પોતાની સમસ્યા પત્ર લખી પહોંચાડી છે અમારા સુધી, તેમની સમસ્યા પણ અમે દૂર કરીશું. તમામે તમામ વસ્તુને લઈને આપને જ્ઞાન આપવા, આપને રસ્તો આપવા અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાજી. મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌપ્રથમ જણાવશો આજનું પંચાંગ શું છે? શ્રી ગણેશાય નમઃ. શ્રી સતે લક્ષ્મી ચપત્યા વહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપ મસવિનો વ્યાતમ ક્ષણ નિખાણમ મુમિખાણમ સર્વલોકમ મૈખાણમ. દરેક દર્શકોને મહાલક્ષ્મીની કૃપાની પ્રાપ્તિ થાય એ અભ્યર્થના સાથે જય ગણેશ. સુપ્રભાત. અષાઢ મહિનો આજે શુક્લ પક્ષ અને નવમી તિથિ છે આજના દિવસ માટે. આજે કન્યા એટલે કે ચિત્રા નક્ષત્ર શિવ નામનો યોગ અને બાલવ નામનું આજે કરણ છે. રાશિગત જો વિચાર કરવા તો કન્યા રાશિ પોઠો અને અણજન અક્ષર છે, તો કન્યા રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કન્યા કહેતા પોઠો અને અણ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. જય ગણેશ. સાથે મહેન્દ્રભાઈ એ જણાવશો કે દિન વિશેષનો મહિમા શું રહેશે? દિન વિશેષની અંદર જો વાત કરવામાં આવે તો વાતળિયું વિકતાળિયું ઝૂણ ઝૂણ જજવ્યું, વાતળિયું વિકતાળિયું ઝૂણ ઝૂણ જજવ્યું, જેડા જેડા માનવી હેડી વાતળિયું. જેવો સમય જેવો માહોલ હોય એ પ્રમાણે વાતો થાય. અત્યારની જે વાતો કરવાની ઈચ્છા થાય વિદ્યાર્થીઓ માટે થાય. વિદ્યાર્થી અવસ્થાની અંદર કહેવાય છે કે ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી. આ વિદ્યાની વાત છે. જેને ચોર ચોરી કરી શકતા નથી, કારણ કે વિદ્યા ધન એવું ધન છે. ન રાજ્ય હારમ, રાજા ભાગ પણ નથી પાડી શકતો, એને જીએસટી નો કાયદો લાગુ નથી પડતો. ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ, ભાઈઓ ભાગ પડાવી શકતા નથી. ન ચોર હાર્યમ ન ચ રાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી, ભારકારી પણ નથી. અને છતાંય વાપરો અને દિવસે દિવસે વધે એ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યાધન એ સર્વધનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પહેલાના આચાર્યો કહેતા કે એક પાંચ વર્ષથી માંડી અને પંદર વર્ષ સુધી જે અભ્યાસની અંદર ધ્યાન આપે, પંદરથી સત્તર કે અઢાર વર્ષની અંદર અભ્યાસને પૂર્ણ કરે, અઢારથી પચીસ વર્ષની અંદર એ વિદ્યાને વાગોળે અને પચીસ વર્ષ પછી એ સમાજમાં જ્યારે કાર્યક્ષેત્રમાં શરૂઆત કરે ત્યારે તાકાત નથી એની કોઈને કે એને પાછો પાડી શકે. એની પોતાના જે અંદર રહેલા ગુણો છે, એની પોતાની અંદર રહેલી જે આવડત છે, આવડતને ઉજાગર કરી અને વ્યક્તિ કામમાં આગળ વધી શકતો હોય છે. હવે આજની તો મને લાગે છે બધી જ આવડતો જે પ્રમાણે એક આપણે શ્લોક બોલીએ છીએ કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આકાશમાંથી પડેલું પાણી જે રીતે સાગર તરફ જાય છે, એ રીતે બધાએ દેવોને કરેલા નમસ્કાર એ ભગવાન શ્રી હરિનારાયણ તરફ જાય છે. એટલે મને લાગે છે આજના યુગની અંદર આ શ્લોક બહુ યથાર્થ એટલા માટે છે કે ભણો ગમે પણ પ્રશ્ન પેલો આવે કે સરકારી નોકરી મળશે? એટલે આ તારામાં રહેલી જે આવડત છે એને ઉજાગર ને, તો તું એક સારો સુથાર બની શકે એમ છે, તું એક સારો લુહાર બની શકે એમ છે, તું એક સારો કુંભાર બની શકે એમ છે, તું એક સારો કર્મકાંડી બ્રાહ્મણ બની શકે એમ છે, તું એક ડોક્ટર બને, તું વકીલ બને, બનવું જોઈએ, એન્જિનિયર બને, બનવું જોઈએ. પણ તારામાં રહેલી આવડતને ઉજાગર જ્યાં સુધી તું નહીં કરે ત્યાં સુધી તને કેમ ખબર પડશે તું શું છે? કારણ કે ઘણી વખત સચિન તેંડુલકર ને લતા મંગેશકર જેવું ગાવું હોય તો ન ગઈ શકે, પણ છતાંય સચિન તેંડુલકર સારું રમી શકે છે. હવે લતા મંગેશકર ને કદાચ ક્રિકેટ રમવું હોય તો ન રમી શકે, કારણ કે એ કામ સચિન તેંડુલકર નું છે. જેનું જે કામ છે એ કામ જો એ કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. પણ દરેક મા બાપના ભરખા મારો છોકરો સારો ડોક્ટર બને, મારો છોકરો સારો એન્જિનિયર બને, મારો છોકરો સારો વકીલ બને, મારો છોકરો દરેક ફિલ્ડની અંદર આગળ જાય, બાપ કરતા હવાયો થાય, બધી બાબતો બરાબર છે, હોવું જોઈએ, મા બાપના ભરખા બરાબર છે. પણ સાથે સાથે એનામાં જે આવડત છે એ કેટલા પ્રકારની આવડત છે, કઈ આવડત છે, શું કરવાથી એને સારા ફાયદા થાય. ઘણી વખત એક છોકરું ત્રણ કે ચાર વખત ફેલ થાય પછી જયારે આગળ શરૂઆત કરે ત્યારે સારામાં સારો અભ્યાસ કરતો હોય છે, અને ઘણા છોકરાને સત્તાણું અઠાણું અને નવ્વાણું ટકા આવે ને જયારે પરિણામ જયારે એમ થાય કે હવે આ પરિણામની જરૂર છે, આ પર્સન્ટેજ દ્વારા આગળ વધી શકે, સારા એડમિશન મળે હોય, અને એ જ સમયે ઘોડું એનું ના દોડે. તો આવા બધા કારણો મને તમને દેખાય છે જન્મક્ષરના ગ્રહોના આધારે હું તમે જોઈ શકીએ છીએ. કારણ કે આપણા જન્મકુંડળીની અંદર બારે બાર સ્થાનમાં આપણને બતાવવામાં આવે છે કે આ છોકરું શું બનશે. હવે એમાં તો ઘણી વખત કેવું છે કે ભાઈ જ્યોતિષી જોવાવાળો પણ એની દ્રષ્ટિ પણ ક્લિયર હોવી જોઈએ, નહીં તો પછી તુંડે તુંડે મતિર ભીના દરેક પાસે અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળે. મંગળ મતલબ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધી શકે, શનિ મતલબ કે કોઈ પણ સિવિલને લગતા ક્ષેત્રમાં આગળ વધી શકે, ખેતી જમીન મકાન મિલકતના ક્ષેત્રમાં આગળ વધી શકે, શુક્ર એટલે કોમ્પ્યુટર અથવા તો આવા કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે, હીરામાં આગળ વધી શકે, કપડામાં આગળ વધી શકે, આવી દરેક બાબતો. ગુરુ એટલે પ્રોગ્રેસ થાય, એટલે કે કોઈ પણ જાતના મેનેજમેન્ટના કોર્સ કરવાના હોય તો એમાં આગળ વધી શકે,
સૂર્ય એટલે આત્મબળનો કારક છે, કોઈ પણ ગવર્મેન્ટની અંદર જે અધિકારી વર્ગ જે છે એવા કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી શકે, દરેકના ફિલ્ડ છે, પણ મારી કુંડલીમાં રહેલા આ ગ્રહોની મજબૂતાઈ મને બતાવશે કે મારે કયા ક્ષેત્રમાં આગળ વધવું. અને નાનપણથી ખબર પડે, બારમા ધોરણમાં કોલેજ પૂરી કરણ પછી કોઈ પણ મારા બતાવવા જાય કે જો આ કુંડળીમાં શું બનશે આ ગગો, એવું નથી. બાલ્યકાળથી દસમા ધોરણની અંદર પરીક્ષા આપીને પૂરું થાય, બારમા ધોરણની અંદર પરીક્ષા આપીને પૂરું કરે અને પછી કયા ફિલ્ડમાં એને આગળ જવું. હવે એ અને બી બે નામના સેક્ટરો આપણે આજકાલ જોઈ રહ્યા છીએ કે કાં તો એમાં જાઓ કાં તો બીમાં જાઓ, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જવું હોય તો, અથવા તો પછી આપણે કોલેજ કરો. આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કુંડળીના આધારે જો જોવામાં આવે તો તમારી કુંડળી તમને કહી દે કે તમારા કયા ક્ષેત્રમાં આગળ વધવાનું છે. ઘણી વખત જોયું છે અમે કે જે ફિલ્ડમાં જે અભ્યાસની અંદર આગળ વધવા માટે એડમિશન પર લઈ લે છે, થોડોક સમય ભણે પણ છે, પણ પછી એને એમાં ધ્યાન લાગતું નથી, એમાં એનું મન ચોરતું નથી અને એના કારણે આ બેચેન રહેલો વિદ્યાર્થી મા બાપ માટે ભારરૂપ લાગે છે. અને એવા સમયે મા બાપને ફરીથી પાછા વિચારો બદલવા પડે છે, ત્યાંથી એને ખેંચવો પડે છે, ખર્ચાઓ બધા માથે પડે છે, બીજી જગ્યાએ એડમિશન લેવાનું હોય ત્યારે તકલીફ પડે છે. આવી બધી બાબતોને જો ન ધ્યાનમાં રાખવી હોય ને તો એક સારા જ્યોતિષી પાસે જાઓ, એના કુંડળી બતાવો અને ત્યારબાદ એમાં કુંડળીમાં રહેલા ગ્રહો કેવી રીતે એને આગળ વધવા માટે પ્રેરણારૂપ બને છે અથવા તો ભણશે કે નહીં, પણ આ પછી વાત મહત્વની છે. ઘણી વખત આપણે એને ભણવું હોય આપણે નથી ભણાવતા, ઘણી વખત એને ના ભણવું હોય તો ધક્કા મારી માં ભણાવીએ. કોકને પૂછે ક્યાં સુધી ભણે કે બપોર સુધી, કે કેમ કે આખું ઘર હવારમાં સ્કૂલમાં મૂકવા આવે અને બપોરે શિક્ષકો ઘરે મૂકવા આવે, આવા વિદ્યાર્થીઓ આપણે જોયા છે. આવું ન બનવું હોય તો વિદ્યાર્થીઓને પોતાની વિદ્યાવસ્થાની અંદર સારી વિદ્યાની પ્રાપ્તિ માટે કારણ કે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ, સારા જ્યોતિષનો આશ્રય લેવો જોઈએ. અને જ્ઞાન ક્ષેત્રની અંદર જ્યારે પરબ માંડવાની હોય ત્યારે આ પરબનું પાણી કોણ પીશે, મારા અભ્યાસને મારી વિદ્યાનો કોને વધારે વધારે લાભ થશે, આજે સચેતતાપૂર્વક જાણવું હોય તો એના માટે એક દીપક જે પ્રજ્વલિત છે, જે મન તમને પ્રકાશ આપે છે અને એનું નામ છે જ્યોતિષ. જય ગણેશ. બિલકુલ, ખૂબ સરસ વાત કરી કારણ કે સાચું માર્ગદર્શન જ એક સાચો રસ્તો આપીને, સાચો રસ્તો હોય સાચી દિશા હોય તો ગમે તેટલી ગતિ હોય તમે યોગ્ય સમય યોગ્ય વસ્તુ અચીવ કરી જ શકતા હશો. અને અમારી સાથે જોડાઈ ગયા છે અમારા પહેલા કોલ મિત્ર વિધિબેન બાયડ થી. વિધિબેન સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં, આપની વિગત જણાવશો. જી શું પ્રશ્ન છે આપનો? સર બાયડ હવે મેં 11 સાયન્સ માં એડમિશન લીધું સર, તો હવે આગળ નું ભવિષ્ય કેવું રહેશે? આગળ નું ભવિષ્ય કેવું રહેશે? જી આગળ નું ભવિષ્ય કેવું રહેશે? શેમાં? લગ્નમાં, ભણવામાં, પૈસા કમાવામાં, સાંસારિક બાબતોમાં? ભવિષ્ય તો ભવિષ્ય છે, બિલકુલ. ગાગરમાં સાગર સમાવી શકાય એવી જ્યોતિષમાં તાકાત છે, પણ ગાગર મોટી હોવી જોઈએ ને. બિલકુલ, ઘણા બધા એમ કહેતા હોય છે કે તારો પાપનો ઘડો ભરાઈ જશે તો પેલો કે ગઢું મૂકી દેશું, ઘડો ભરાઈ જશે તો ગઢું મૂકી દેશું. મૂળાને જે કરવું છે, પણ અહીંયા વિદ્યાની અવસ્થાની જયારે વાત કરતા હોઈએ ત્યારે ગુરુ અને રાહુનો ચાંદાલ યોગ વિદ્યાની અવસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક થોડી તકલીફો આપશે આગળ અભ્યાસક્રમની અંદર. બીજી વસ્તુ, તુલાદીપ શુક્ર જે છે, શુક્ર અહીંયા કુંડળીની અંદર યોગકારક બની રહ્યો છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક અહીંયા બુધ રહેલો છે ભાગ્યસ્થાનની અંદર, એ પણ અભ્યાસની અંદર આ તુલા રાશિનો બુધ થોડીક અસફળતા અથવા તો તકલીફો ઊભી કરાવડાવે, અભ્યાસ ક્ષેત્રમાં આગળ પસંદગી કરવામાં પણ થોડી તકલીફો અગવડતાઓ આપે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ પણ આ વસ્તુ ઊભી કરાવડાવી રહ્યો છે. તો અહીંયા મને લાગે છે ગુરુ અને બુધને લગતા જો કોઈ પણ અભ્યાસ ક્ષેત્ર સાથે જો આગળ વધવામાં આવે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે અને આગળ સારી કારકિર્દી બનાવી શકશે. જય ગણેશ. બિલકુલ. હાલ એક બીજા કોલર મિત્ર મનીષાબેન જામનગરથી જોડાઈ ગયા છે. મનીષાબેન સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં, આપની વિગત જણાવશો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ મહેન્દ્રભાઈ. મારે મારા બેબી ના રીમેરેજ કરાવવાના છે, એક પર ડિવોર્સ થઈ ગયું છે. જન્મ તારીખ અને એને પુંખ વિભાગ મેં પેલા કરાવી લીધા છે, ગઈ પેલા 1/3/88 અને રાત સાંજે 7:52 અને અમદાવાદ. હવે મારે બીજી વાર પાછું માંગળિક વાળું જ પાત્ર પસંદ કરવાનું કે કોઈ પણ ચાલશે? કેટલા વર્ષ થયા એ પ્રમાણે આપણે આધાર રાખીએ તો અહીંયા કુંડળીમાં 1988 માં જન્મ છે, 88 એટલે 98 અને 2018, તો સામાન્ય રીતે એમ કહે છે કે 28 વર્ષ પછી મંગળના દોષ લાગતા નથી. જો કે આપણું શાસ્ત્ર તો બહુ ઉદાર છે, ઘણી વખત આ મંગળના દોષને અપવાદમાં આપણા શાસ્ત્રએ મૂકેલું છે અને એમાં લખ્યું છે કે ભાઈ મંગળના દોષને આવા આવા સમયે જોવા નહીં. તો અહીંયા 28 વર્ષની દીકરી થાય ત્યારે મંગળ દોષને જોવાની જરૂર નહીં. મીન રાશિનો રાહુ 7મા સ્થાનમાં હોય અને કુંભ વિવાહ કર્યો હોય અને છતાંય લગ્નમાં રીમેરેજ કરવા પડે, આવા ઘણી વખત કિસ્સાઓ આપણે જોયા છે. કારણ કે ભાગ્યમ ફલતી સર્વત્ર અને વિદ્યાના જે પૌરુષમ, એકાદ વખત સારું ઓપરેશન કરવામાં આવે અને પછી દર્દીના ઇનાઈ રોગ ફરતી થાય, આવા ઘણા બધા કિસ્સાઓ જોયા છે. એ જ પ્રમાણે કર્મક્ષેત્રની અંદર જ્યારે આ રીતે કુંભ વિવાહ કરેલો હોવા છતાંય પરિણામો વિપરીત અસરો ઊભી કરાવડાવે છે, એક વસ્તુ આ છે. મંગળ મહારાજ શનિ સાથે જોડાયેલા છે, શનિ બંને આ કુંડળીમાં ધનરાશિના છે, મંગળ ધનરાશિમાં ખૂબ જ સારું પ્રભુત્વ આપે, પણ વધારે પડતી મહત્વાકાંક્ષાને વધારે પડતી ઈચ્છાઓ પણ માણસને ક્યાંક ને ક્યાંક દુઃખી કરતી હોય છે. દીકરીમાં ન થાય એના માટે થોડી કાળજી રાખવી પડશે.
સૂર્યથી બુધ પાછળ છે, મતલબ વાણીમાં પણ થોડો સંયમ દીકરી માટે ખૂબ જ જરૂરી છે આગળ વધવા માટે. કન્યાદીપ બુધ જે છે એ પાંચમા સ્થાનમાં બેઠેલો છે, એટલે નજીકના ભવિષ્યમાં એટલે કે 2017ના પાછળને જે નવેમ્બર ડિસેમ્બરનો ગાળો છે એને બાદ કરતા જે કંઈ સારા સમય આવશે એમાં લગ્ન યોગની સંભાવનાઓ દેખાય છે. જ્યાં પણ દીકરીનો જન્મ થયો છે એ જગ્યાથી ગણતા દક્ષિણ દિશામાં લગ્નની સંભાવનાઓ મને દેખાઈ રહી છે. મીન રાશિથી, વૃષભ રાશિથી, સિંહ રાશિથી અને કુંભ રાશિથી ખૂબ જ સારી લેણા દેણી રહેશે. હવે અહીંયા જે વાત કરી દાંપત્ય જીવનની સુખાકારી માટે વધારે વધારે દીકરીએ શું કરવું જોઈએ, તો અહીંયા સાતમા સ્થાનનો માલિક એ બૃહસ્પતિ છે અને બૃહસ્પતિ અહીંયા કુંડળીની અંદર બેઠેલો છે આઠમા સ્થાનની અંદર. તો આપણને ખબર છે કેન્દ્રનો અને ત્રિકોણનો અધિપતિ જ્યારે છઠ્ઠા આઠમા કે બારમા સ્થાનમાં હોય ત્યારે અચૂક એને લગતા વિધિ વિધાનો પૂજાપાઠ અથવા વ્રત કે ઉપાસનાઓ કરવી જોઈએ. તો 4-6 કેરેટનું એક સારું ગુરુનું રત્ન પોખરા જો વિધિવત ધારણ કરાવડાવવામાં આવે, પંચધાતુ પહેરા શકાય, સોનામ ઉપર પહેરા શકાય જેવી તમારી અનુકૂળતા. ગુરુવારના દિવસે ચણાના લોટમાં ગોળનું પાણી નાખી એની રોટલી બનાવવામાં આવે. સવાર સવારમાં એ રોટલીને ઉમરા ઉપર ઉભારી માથા ઉપરથી 7 વાર ઉતારી અને એના 27 ટુકડા કરી અંદર દૂધ ઉમેરી અને જો ગાયને ખવડાવવામાં આવે તો ચોક્કસ એના બૃહસ્પતિ દોષમાંથી એ મુક્ત થાય. બૃહસ્પતિ શાંતિ પણ આપ આની કરાવી શકો છો અને જ્યાં સુધી એના રીમેરેજ ન થાય ત્યાં સુધી ગુરુવાર કરે એવું તમે કહેજો, ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર દીપાલીબેન જોડાઈ ગયા છે આણંદથી. દીપાલીબેન જણાવશો આપણી વિગત શું છે? મારે સન માટે પૂછવાનું છે. આજે પહેલા શરૂઆતમાં તમે જે ટોપિકની ચર્ચા કરી એ જ છે મારો સવાલ. બર્થડે છે 22 મે 2003, વહેલી સવારે 5:55 મિનિટ આણંદ. એ હવે 10માં આવ્યો, નેક્સ્ટ યર એ ગ્રુપ લેવા ઈચ્છે છે અને કે છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી શકે. તમે આજે ચર્ચા કરી છે તો મને લાલચ આવી છે. તમારી લાલચને અહીંયા પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. મંગળ ચંદ્ર સાથે દીકરાની કુંડળીમાં ભાગ્યસ્થાનમાં મકર રાશિમાં ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. વિદ્યાનો અધિપતિ એ બુધ છે. બુધ કુંડળીની અંદર બેઠેલો છે શુક્ર સાથે 12મા સ્થાનની અંદર. અભ્યાસની અંદર સારી સફળતાઓ મંગળને આધારે પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ કુંડળીમાં વધારે દેખાઈ રહી છે. કારણ કે મંગળ અહીંયા મકર રાશિમાં ઉછરો બની રહ્યો છે. ચંદ્ર સાથે જોડે, જોકે ચંદ્રયાક કુંભ રાશિની અંદર મકર રાશિની અંદર ચંદ્ર હંમેશા શત્રુક્ષેત્રી બનતો હોય છે અને અહીંયા તો ચંદ્ર અધિશત્રુ બનતો હોવાના કારણે એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. બે વિચાર કોઈ પણ વખતે જ્યારે થતા હોય ત્યારે સમજી લેવાનું નુકસાન થશે. એક જ વિચાર, એક જ નિર્ણય અને એક જ શક્તિથી જો આગળ વધવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. અહીંયા વિદ્યાસ્થાનનો માલિક પણ બુધ છે. બુધ બેઠેલો છે શુક્ર સાથે યુતિમાં 12મા સ્થાનમાં. અભ્યાસમાં સારી સફળતા જોઈતી હોય, વિદ્યા પ્રાપ્તિમાં અડચણો ન લાવી હોય તો દર બુધવારના દિવસે ભગવાન ગણપતિ દાદાને અચૂક ધરો ચડાવીને સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરવો. બીજું એક બુધનું રત્ન આવે છે પાનું, તો ગળામાં પણ પહેરી શકાય અને એને હાથમાં પણ પહેરી શકાય છે. હાથમાં પહેરવો તો સોનામાં કે પંચધાતુમાં વીંટી બનાવી અને જમણાથી ટચલી આંગળી ધારણ કરવામાં આવે. એ ઉપરાંત આપણે જે ધરો આવે છે 11 ધરોના તાંતણાને સરસ રીતે માદળીમાં પેક કરી અને સંકટનાશન ગણકા કે સંકટનાશન ગણેશ સૂત્રમાં લખ્યું છે કે વિદ્યાર્થી લભતે વિદ્યા. અહીંયા વિદ્યાનો સ્વામી બુધ જ્યારે 12મે શુક્ર સાથે યુતિમાં પડ્યો તો આગળ જતા અભ્યાસ તો ખૂબ એનો સારો થશે, પણ ક્યાંક ને ક્યાંક એની માનસિક અસંતુલિતતા અને અડચણો ઊભી ન કરાવડાવે તો આવા નાના નાના ઉપાયો પણ કરવા પડતા હોય છે. ઘણી વખત આપણને માથું દુખતું હોય ને તો માં લોટો માથેથી ઉતારીને 4 રસ્તે ફેંકી દેતી હોય અને આપણું માથું ઉતરી જતું હોય. વગર ગોળીઓ જો આ રીતે માં માથું ઉતારી શકતી હોય તો આપણી આ વિદ્યારૂપી માં કેટલું આ સારું ફળ આપણને આપી શકે. જય ગણેશ. બિલકુલ બિલકુલ. મીનાબેન અત્યારે સિદ્ધપુરથી જોડાયા છે. મીનાબેન સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે, કોના વિશે વાત કરવી છે? હું મારી બેબી વિશે પૂછવા માંગુ છું કે એને બીસીએ પૂરું થઈ ગયેલું છે. તમને વિગત આપી દેશો સૌ પ્રથમ. હા, 25 માર્ચ 1996 જન્મ તારીખ. જી. જન્મ સમય, જન્મ સ્થળ? જન્મ સ્થળ પાટણ. જન્મ સમય? ઘણા વર્ષો પછી સિદ્ધપુર થી ફોન આવ્યો. પેલા સિદ્ધપુર થી એક બે ફોન એક વખત આવેલા ભૂતકાળમાં, પણ એ સારું છે. સિદ્ધપુર માં પણ ફોન કરવા વાળા છે, આપડે જોવા વાળા છે. શનિ કેતુ સાથે 8મા સ્થાનમાં, સૂર્ય બુધ અને ગુરુ આ ત્રણે ત્રણ એના વિદ્યાસ્થાનની અંદર. ધનાધીપ ગુરુ સ્વરાશિષ્ઠ બની અને 5મા સ્થાનમાં છે, પણ કારકો ભાવના સાહેબ બીસીએ પૂરું કર્યું છે. હવે આગળ જતા બીએડ કરવું છે તો કરી શકાશે. અભ્યાસમાં સારી સફળતા દેખાય છે. 2019ના ફેબ્રુઆરી માર્ચ મહિના સુધી સારા અભ્યાસના યોગ પણ છે, મતલબ 1-2 વર્ષ હજી એના અભ્યાસ માટે જો એને ખર્ચવામાં આવે તો એને સારા પરિણામોની પ્રાપ્તિ પણ થશે. બુધ અને સૂર્યનો બુધાદિત્ય યોગ પણ અહીંયા કુંડલીમાં ખૂબ જ ઉત્તમ કારકિર્દી બનાવી શકે અભ્યાસ દ્વારા. અભ્યાસ દ્વારા સારી જોબ મળે આવા પણ યોગ કુંડળીમાં દેખાઈ રહ્યા છે. હા, એક વસ્તુ મારે બીજી કહેવી છે કે રાહુ અને મંગળ આ બંને ગ્રહો બીજા સ્થાનમાં છે. બીજું સ્થાન એ મારક સ્થાન માનવામાં આવે છે. પિતાનું સ્થાન અને વાણીનું સ્થાન પણ બીજું સ્થાન માનવામાં આવે છે અને આ સ્થાનમાં રહેલો રાહુ મંગળ સાથે અંગાર યોગ બનાવી રહ્યો છે. તો અંગાર યોગના દોષનું જો વિધિવત સિદ્ધપુરમાં યોગ્ય રીતે નિવારણ કરાવડાવવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે.
શનિ અને કેતુ શ્રાપિત યોગ બનાવે છે આઠમા સ્થાન ની અંદર અને ચંદ્ર બેઠેલો છે અગિયારમા સ્થાનમાં. હવે આ બધા ગ્રહોને ધ્યાનમાં રાખવામાં આવે તો અર્ધ કાલસર્પ યોગ જેવી એક પીડા ઉભી કરાય. તો આવા સમયે પિતૃઓની પૂજા અથવા તો કાલસર્પ દોષનું નિવારણ પણ જો કરાવડાવવામાં આવે તો આગળ જતા અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા પણ મળશે અને સારી રીતે કારકિર્દીમાં એ અભ્યાસ કામ પણ લાગશે. જય ગણેશ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આગળ પણ રાશિ વિશે આપણે માહિતગાર કરીશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. દર્શક મિત્રો, જેની આપ આતુરતાથી રાહ જોવો છો, સમય આવી ગયો છે. આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાજી. અને મહેન્દ્રભાઈ, આપણે પૂછવા માંગીશ કે મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન અને ત્યારબાદ કર્ક, સિંહ અને આ છ રાશિ છે, તે રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના સિંહ રાશિનો ચંદ્રમાં હોવાના કારણે કદાચ જો આજે વરસાદ પડે તો ભાદરવો મહિનો ભરપૂર વરસાદનો રહેશે. આવું નક્ષત્ર આજનું છે. આજે જો વરસાદ પડે, જ્યાં જ્યાં વરસાદ પડે ત્યાં ભાદરવામાં ભરપૂર વરસાદ પડશે. તો અહીંયા મેષ રાશિની વાત કરીએ તો અલય જેના અક્ષર સેવા જાતકો માટે પ્રસન્નતા અને સુખનો એક સારો અનુભવ થાય, ગુમાવેલું ધન પાછું મળે, ખેતીને લગતા કામકાજમાં સારી સફળતા અથવા આવકમાં વૃદ્ધિ થાય, નોકરિયાત વર્ગને સારો અધિકાર મળે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહનો વધારો થાય, સુંદર યોગો ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોને પ્રાપ્ત થાય. વૃષભ રાશિ એટલે બવાઉ જેના અક્ષર છે, ધ્યેય પ્રાપ્તિની સફળતામાં કાર્યક્ષેત્રમાં આગળ વધી શકાશે. સરકારી કોઈ પણ પ્રકારના કામકાજમાં ખૂબ જ અનુકૂળતા, ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ, વ્યવસાયમાં પણ સારા ફળની પ્રાપ્તિ કરી શકાય. મતલબ કે વૃષભ રાશિવાળા જાતકોનો દિવસ આજનો આનંદમાં રહેશે. મિથુન રાશિને ગુપ્ત શત્રુઓથી થોડીક સાવધાની રાખવી પડશે, કામકાજમાં થોડી મહેનત વધશે, ધનની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું પડશે, વ્યવસાયમાં ફળ થોડું મધ્યમ દેખાય છે, સાચવીને કામકાજ કરજો. તો મિથુન પછી આવશે કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ. આવા જાતકો માટે કામકાજના ભારણના કારણે થોડોક માનસિક તણાવ વધી શકે આવી શક્યતાઓ દેખાય છે. પાચન સંબંધી તકલીફો અથવા માથાને લગતા દુખાવાના કદાચ શક્યતાઓ આજના દિવસ માટે વધે છે. ઉપરી અધિકારી વર્ગ અથવા તમે જેના હાથ નીચે કામ કરતા હોય એવા વર્ગથી થોડી તકલીફો રહેવાની શક્યતા હોય છે. ધન સંબંધી થોડીક ચિંતાઓ, નુકસાન ન કરાવે એના માટે પણ થોડીક કાળજી રાખી અને કર્ક રાશિના જાતકો આગળ વધજો. સિંહ રાશિ, મ અને ટ અક્ષરવાળા જાતકો માટે પારિવારિક સંબંધોમાં ખૂબ જ સારો લાભ થાય, આર્થિક લાભની પણ શુદ્ધિ, સુખ સાધનોમાં પણ વૃદ્ધિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. આજે કામકાજમાં પ્રગતિ અને પ્રગતિના દ્વારા સારા ફળની અપેક્ષા તમે રાખી શકશો. કન્યા રાશિ, પોઠ અને અણોજના અક્ષર છે એવા જાતકો માટે વિકાસના તો કાર્ય કરવાના છે, પણ સારી સફળતાના યોગો પણ ચંદ્રબળના આધારે તમને પ્રાપ્ત થશે. વિરોધ પક્ષ દ્વારા સારો એક વિજય પણ મેળવી શકશો, ન્યાય તમારા પક્ષે રહેશે, પ્રગતિ ઉત્તમ દેખાય છે. ધંધાકીય ક્ષેત્રમાં સારા લાભની શક્યતાઓ કન્યા રાશિના જાતકોને પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ, આપણી પાસે મહેન્દ્રભાઈ ખાસ કરીને પત્રો પણ આવ્યા છે. પત્રમાં હું આપને બતાવી દઉં કે ગીતાબેન તેમનું નામ છે, જન્મ તારીખ છે 23/12/2002, સવારે 8 વાગે જન્મ સમય છે, જન્મસ્થળ જુનાગઢ છે. તેમનો છોકરો 9મા ધોરણમાં અભ્યાસ કરે છે અને અભ્યાસમાં નબળો છે. તેનું આગળનું ભવિષ્ય કેવું રહેશે અને નોકરીમાં ચાન્સ કેવા રહેશે તેનો પ્રશ્ન. અભ્યાસમાં નબળો હોય, નોકરીમાં ચાન્સ મળે, પ્રાઇવેટ જોબમાં કદાચ મળી શકે, સાચી વાત છે. માતાનું એક સ્વાભાવિક છે આ વસ્તુ હોય, પણ સિંહાસ્યાધિપતિ સૂર્ય, સૂર્ય કુંડળીમાં બુધ સાથે બેઠો છે, બુધાદિત્ય વાણીમાં પાવરફુલ છે, ભલે અભ્યાસમાં નબળો હોય પણ વાણીમાં એ પાવરફુલ છે. મતલબ કે પોતે પોતાનું પેટ્યું તો રડી શકશે, સારી રીતે કમાઈ શકશે. ચંદ્ર ગુરુનો ગજકેશરી યોગ પણ બની રહ્યો છે, શુક્ર મંગળનો લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. શનિ મહારાજ બેઠેલા છે 7મા સ્થાનમાં, ભાગ્ય સ્થાન ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ, ધીમી ગતિ અને સફળતા મળશે. પણ આગળ જતા ભલે અભ્યાસ કરે ન કરે પણ એ ધંધાકીય ક્ષેત્રમાં કે નોકરીમાં તો ખૂબ જ સારી પ્રગતિ કરી શકશે. જય ગણેશ. બિલકુલ, બીજા છે એ જયેશભાઈ મણીલાલ મોદી, જેમની જન્મ તારીખ છે 10/3/1968 અને સવારે 5 વાગે તેમનો જન્મ સમય છે, સ્થળ અંકલેશ્વર છે. દરેક નાના મોટા કામમાં વિઘ્ન આવે છે અને દરેક લેવડ દેવડમાં વિશ્વાસઘાત થાય છે, યોગ્ય ઉપાય બતાવશો. ભાગ્યસ્થાનનો માલિક જ્યારે પણ દેહભાવમાં બેઠો હોય ત્યારે શુક્ર સાથે યુતિમાં સારા પરિણામો આપતો જ હોય છે, પણ શનિ મંગળ અને રાહુ જેવા ગ્રહો ભાગ્યસ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે, તૃતીય પરાક્રમ સ્થાનમાં બેસી. ત્યારે શનિ મહારાજ જ્યાં દ્રષ્ટિ કરતા હોય અને ખાસ કરી રાહુ સાથે શ્રાપિત યોગ બનાવીને ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરતા હોય ત્યારે આવી રીતે ધોખાઘડીના યોગો વધારે બનતા હોય છે. તો શ્રાપિત યોગના દોષનું જો વિધિવત નિવારણ કરાવડાવીને આગળ વધવામાં આવે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. દર્શક મિત્રો, હાલ સમય થઈ ગયો છે ભવિષ્ય દર્શનમાં એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાજી. મહેન્દ્રભાઈ, સૌપ્રથમ પત્રની વગર વાત કરું તો બીજા એક પત્ર આવ્યો છે, તેમનું નામ જમાલ મુસા સિદ્ધિ છે, તેઓ નિવૃત્ત કર્મચારી છે અને તેમની પત્નીની કિડનીની બીમારીની મોટી રકમ અંદાજે 3-4 લાખ રૂપિયા જેટલી થઈ છે. 2012થી તે લોકો પીડાય છે, પરંતુ સરકારમાં આપ્યા બાદ વારંવાર બિલ જમા કરવાની વાત કરે કોઈ મળતું નથી તમને, તે તેમની મોટી સમસ્યા છે. 11/3/1942 તેમનો જન્મ તારીખ છે, જન્મ સમય અને જન્મ સ્થળ નથી. ક્યારે તેમનું સોલ્યુશન આવશે? સામાન્ય રીતે આ રીતે સ્વાસ્થ્યની બાબતમાં જ્યારે પરિસ્થિતિ ઉભી થતી હોય ત્યારે ચંદ્રબળ અને રાહુબળને ખાસ જોવાતું હોય છે. તો અહીંયા સિંહ રાશિનો રાહુ એ ચંદ્રકુંડલીમાં ભાગ્યસ્થાનમાં છે,
અહીંયા સાતમું સ્થાન એ બુધ નું છે, કારણ કે અહીંયા મિથુન રાશિ બેઠેલી છે અને આ બુધ અહીંયા કુંડળી ની અંદર બીજા સ્થાનમાં મતલબ માર્કેશ મારક સ્થાનમાં શુક્ર સાથે યુતિમાં છે. હવે આ બધી બાબતોને જો ધ્યાનમાં રાખી અને કોઈ પણ રીતે સ્વાસ્થ્યની બાબતમાં દવાખાનાઓના ખર્ચા વધી જતા હોય, પત્ની અથવા કોઈ પણ બાળકોના કોઈ પણ રીતે આ રીતે તકલીફો રહેતી હોય ત્યારે આ વસ્તુ જોવાતી હોય છે. શનિ મંગળ અને ગુરુ આ ત્રણે ત્રણ ગ્રહો છઠ્ઠા રોગ અને શત્રુના સ્થાનમાં છે. તો હવે ખર્ચ એમનો પોતાનો નથી, ખર્ચ એમની પત્નીનો છે, પણ કરવાનો છે પોતે. એની પ્રમાણે એને આગળ વધવામાં પણ ક્યાંક ને ક્યાંક પ્રતિકૂળતા દેખાય છે. તો અહીંયા ચંદ્ર પણ ધનરાશિનો હોવા છતાં સારા પરિણામો નથી આપતો. તો એનું મૂળ કારણ સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે. તો ગ્રહણ યોગના કોઈ પણ બાબતે યોગ્ય રીતે જો એની માવજત કરવામાં આવે તો ચોક્કસ અહીંયા ઓછી અને કાર્યક્ષેત્રમાં તકલીફો થાય અને સારી સફળતા મળે. જય ગણેશ. બિલકુલ બિલકુલ. બીજા પત્રની અગર જો વાત કરું તો અરવિંદભાઈ શાંતિલાલ થાનકી છે. જન્મ તારીખ 18/11/1956 છે. શનિવારનો દિવસ હતો. જન્મ સમય રાત્રે 3:20 વાગે છે. સ્થળ પોરબંદર છે. સગા તથા મિત્રોને આપેલી ઉછીની રકમ પાછી મેળવી નથી શકાતી એમની સમસ્યા છે. તો આપીએ શું કામ? પાછી કોઈ ના આપતું હોય તો આપીએ શું કામ? પણ સૂર્ય બુધ ગુરુ અને શનિ રાહુ સાથે જ આવા ગ્રહો જયારે પડ્યા હોય ત્યારે લોકો હંમેશા પરોપકારથી જીવતા હોય છે. થવું જ જોઈએ, કરવું જ જોઈએ. અન્ય વ્યક્તિઓને જયારે પણ જરૂર પડે ત્યારે યોગ્ય સહકાર આપવો જોઈએ. પણ સાથે સાથે કુંડળીમાં જોઈ લેવું કે 27 જે નક્ષત્રો છે એમાં 3 નક્ષત્રો એવા નથી ને, કારણ કે 27 દિવસમાં 3 દિવસ એવા હોય છે કે જેમાં આપેલું ધન ઝડપથી પાછું નથી મળતું. આપણે બુધવારની પણ વાત કરીએ ઘણી વખત કે બુધવારે દેવું કરવું નહીં, ગુરુવાર મંગળવારે દેવું લેવું નહીં, આવી બધી બાબતોમાં પણ ધ્યાન રાખવાનું હોય છે. હવે સારું ફળ મળશે, જે આપેલું છે નાણું પાછું તો મળશે જ, પણ રાહુ અને શનિ તૃતીય પરાક્રમ સ્થાનમાં હોય છે મતલબ વડીલ વર્ગ જે હોય ઘરમાં અથવા તો કોઈ પરિવારમાં અથવા મિત્ર મંડળમાં એનો સહકાર એને યોગ્ય રીતે જો આગળ વધવામાં આવશે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ બિલકુલ. અંતિમ 6 રાશિની અગર વાત કરીએ તો તુલા વૃષ ધન મકર કુંભ મીન ચોરસા દેવી. તુલા રાશિની વાત કરીએ તો રહોને તો જન અક્ષર સેવા જાતકો માટે પરિશ્રમ ગમે એટલો છતાંય ફળ ઓછું મળે તેવી શક્યતાઓ છે. સાથી મિત્રોનો સહકાર પણ ઓછો મળશે. સંપત્તિનું સુખ પણ આજનું ઓછું દેખાઈ રહ્યું છે. લેવડ દેવડમાં થોડી મુશ્કેલી રહેશે. થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. વૃશ્ચિક રાશિ એટલે નવ અને અક્ષર સેવા જાતકો માટે કારણ ચિંતાઓ કામ બગાડે, ખર્ચાઓ પર કાબુ રાખજો. કામકાજમાં સફળતા થોડી ઓછી દેખાઈ રહી છે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે આવી પણ શક્યતાઓને નકારી શકાતી નથી. તો આવા સમયે વાત કરીએ ધનરાશિની. વધો ફો અને ઢોજના અક્ષર છે જાતકો માટે રચનાત્મક કાર્યોમાં ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે મિત્રો તમને મળશે. રોજગારી માટે જે કંઈ પ્રયત્ન કરશો એમાં પણ સારી સફળતા દેખાય છે. આર્થિક બાબતોનો પણ વિકાસ સારો દેખાઈ રહ્યો છે. સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે ભગવાન ગણપતિની કૃપાથી તમને પ્રાપ્ત થશે. મકર રાશિ ખ અને જો જેના અક્ષર સેવા જાતકો માટે કોઈ પણ ખોટા ખર્ચાઓ તમારા કાર્યક્ષેત્રમાં રૂકાવટો ન આપે એના માટે યોગ્ય અંતરથી કામકાજ કરવા માટે પ્રયત્ન કરજો. નોકરિયાત વર્ગને થોડી પરેશાની રહેશે. ધંધાકીય બાબતમાં લાભ થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર સેવા જાતકો માટે ક્ષેત્ર કોઈ પણ હોય સફળતા તમને મળશે, કારણ કે તમારી ભાવનાઓની કદર પણ થશે. પદોન્નતિ માટે નવી તકો પણ મળશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ સારો સુધારો કુંભ રાશિવાળા જાતકોને જોવા મળશે. મીન રાશિ દ છ જ અને છ જેના અક્ષર સેવા જાતકો માટે થોડુંક સાવચેતીથી કામકાજ કરવું પડશે. અચાનક ખર્ચની પરેશાની ન વધે એના માટે પણ કાળજી રાખજો. આંખ સંબંધી કોઈ તકલીફ ન ઊભી થાય એના માટે પણ થોડુંક ધ્યાન અને સાવચેતી આપના માટે ખૂબ જરૂરી છે. નોકરિયાત વર્ગને થોડી પરેશાની રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ સામાન્ય લાભ મધ્યમ દેખાઈ રહ્યો છે. જય ગણેશ. બિલકુલ. સમય આમ તો ખૂબ ઓછો છે પરંતુ છતાં પણ કોલર મિત્ર જોડાયા છે કાલાવડથી જયદેવભાઈ. જયદેવભાઈ સ્વાગત છે આપનું. શું પ્રશ્ન છે ફટાફટ જણાવશો. હાજી સર, મારે પ્રશ્ન છે કે 12 પાસ થઈ ગયો પછી હવે શું કરવું મારે આગળ? જન્મ તારીખ? જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ? 9/5/99. જી. સમય? સમય સવારે 9 વાગે. જી. તમારે હવે કરવું છે શું? 12 કોમર્સ માં પાસ થઈ ગયો પણ હવે આગળ શું કરવું પછી? એમને એટલે ભણવું છે આગળ કે નોકરી કરવી છે? હા ભણવું છે. ભણવું છે. શેમાં આગળ વધવાની ઈચ્છા છે? કોમર્સ માં આગળ વધવાની ઈચ્છા. પછી શું કરશો? કેવા કોલેજ કરી? કોલેજ કરીને પછી આગળ જોબ મેળવવા માંગુ. એના કરતા ડિપ્લોમા કે ડિગ્રી તમને જે કંઈ અનુકૂળ પડે. 12 કોમર્સ તમે લીધું છે પણ અહીંયા છતાં મને લાગે છે શનિ પ્રધાન તમારા ક્ષેત્રની અંદર આગળ વધવા માટે કારકિર્દીમાં ઉત્તમ બળરૂપ બની રહ્યું છે. શનિ સૂર્ય સાથે અને બુધ સાથે જોડાયેલો છે. જો ભાગ્યસ્થાનનો માલિક બને છે, વિદ્યાસ્થાનનો સ્વામી પણ શુક્ર છે. તો કોઈ પણ પ્રકારમાં જેમાં કોમ્પ્યુટર વપરાતા હોય, કોઈ પણ જગ્યાના મેનેજમેન્ટના કોર્સ હોય, આવા કોઈ પણ પ્રકારના કાર્યમાં આગળ વધશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ગ્રેજ્યુએટ થઈ કોમર્સમાં ગ્રેજ્યુએટ કરશો તો નહીં મજા આવે, પણ ધીમે ધીમે આગળ વધશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.